જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નવી અંડરગ્રાઉન્ડ વીજ લાઇન યોજનાની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે, જેને મંજૂરી મળતા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। જો કે જિલ્લાના વેપારી મથક ડીસામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટેની હાલ કોઈ જ આયોજન નથી તેવું જિલ્લા અધિક્ષક ઇજનેર આઈજી કટારે જણાવ્યું હતું। રાજ્ય સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ પાલનપુર શહેરમાં અંદાજિત 64 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી કરવામાં આવનાર છે। પાલનપુર શહેરના મુખ્ય માર્ગ પર 11 કેવી વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી પાલનપુર શહેરના મુખ્ય માર્ગો વીજળીના થાંભલાઓથી મુક્ત થશે। તેમજ ચોમાસા અને વાવાઝોડા દરમિયાન વીજળીના ફોલ્ટ તેમજ જોખમની શક્યતાઓ ઓછી રહેશે। રાજ્ય સરકાર દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે જિલ્લાના મુખ્ય મથક પર આ યોજના સૌપ્રથમ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે। સાથે સાથે તાલુકા કક્ષાએ પણ ડબલ વીજ લાઇન નાખવામાં આવશે, જેથી વીજળી ડોલ થવાની સમસ્યામાંથી લોકો કાયમી મુક્તિ મળશે। પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર જે ભારે દબાણની વીજ લાઇનો પસાર 11 કે વીજ લાઇનો પસાર થઈ રહી છે, એ તમામ વીજ લાઇનોને 64 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાનું આયોજન છે, તથા તાલુકા કક્ષાએ સિંગલ લાઇનથી જે પાવર સપ્લાય હાલ આપવામાં આવી રહ્યો છે એને ડબલ લાઇન કરવાનું આયોજન છે, જેથી કોઈ સંજોગોમાં કોઈ એક લાઇનમાં ફોલ્ટ સર્જાય તો આખી લાઇન બંધ ના થાય અને તાત્કાલિક પાવર રિસ્ટોર કરી શકાય, તથા હાલ 400 કેવી અને 220 કેવી જે 400 વોલ્ટ અને 220 વોલ્ટનો જે સપ્લાય થઈ રહ્યો છે જે રેસિડેન્શિયલ એરિયામાં તથા શહેરમાં, એ હાલ ઓવરહેડ રહેશે, તથા આ RDSS યોજના અંતર્ગત શહેરમાં સ્માર્ટ મીટરો લગાવવાનું પણ આયોજન છે। ડીસા શહેર પાલનપુર શહેર જેવું જ શહેર છે, પરંતુ અત્યારે હાલ જિલ્લા લેવલના ટાઉન કવર કરવાનું આયોજન હોવાથી હાલ ડીસા શહેરનું આયોજનમાં લીધેલ નથી।